नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विक्की बामणिया। विद्यार्थी मित्रों, जे लोको मार्च 2023 में बोर्ड की परीक्षा आपवाना छे एवा 12 साइंस ना विद्यार्थियों घणा वक्त थी अहींया कॉमेंट करीने कहता था कि सर अमारा माटे ने आईएमपी तमे क्यारे आपशो, तो आजे तमने आ वीडियो नी अंदर तमारो जे विषय छे भौतिक विज्ञान एना आईएमपी प्रश्न आपणे डिस्कस करवाना छे। मतलब के चार गुणना कया प्रश्न अगत्यना छे, कया चेप्टर माथी आवी शके तेवा छे, तेना दाखला कया अगत्यना छे, साथ साथ त्रण गुणना प्रश्न कया अगत्यना छे एना भी दाखला कया अगत्यना छे, अने बे बे गुणना प्रश्न कया कया चेप्टर नी अंदर थी आवी शके तेवुं छे, ए भी आपणे संपूर्ण डिस्कशन आज वीडियो नी अंदर करवाना छे। मतलब के तमारे जो बोर्ड नी परीक्षा नी तैयारी बहु सारी रीते करवी छे अने दिवालीपुरा यूथना आईएमपी नो उपयोग करी अने सारो स्कोर करवो छे, तो आ वीडियो तमारी माटे घणो बधो अगत्यनो छे। एटला माटे आ वीडियो ने अंत सुधी जोता रहो। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5,500 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે સપોર્ટ કરશો, પોતાની લાઇક કરી દેશો જેથી કરીને 5,500 લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ જશે। તમને એવું થાય કે સર અમે લાઇક કરશે તો અમને શું મળશે, પણ તમે જીવો 5,500 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો એના બીજા દિવસે રસાયણ વિજ્ઞાનના આઈએમપી તમને મળી જશે, જેથી કરીને તમે રસાયણ વિજ્ઞાનની બી સારી એવી તૈયારી કરી શકો। બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે બી ગ્રુપમાં હોય છે એ વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય છે કે સર અમને ફિઝિક્સની અંદર જ તકલીફ પડે છે, તો આની અંદરથી તમને દાખલાઓના નંબર્સ મળશે, ઉદાહરણોના નંબર મળશે, થિયરીના નંબર મળશે, થિયરી કયા કયા પ્રકારની આવી શકે છે એ તમને જાણવા મળશે, ને એના આધારે તમે એક ફોર્મેટ બનાવશો તો આસાનીથી તમે ફિઝિક્સની અંદર પણ સારો સ્કોર કરી શકશો। મતલબ કે તમારા હાથની અંદર છે કે તમારે આ આઈએમપીનો ઉપયોગ કેવી રીતે કરવો છે। તમને ઉપયોગી માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં થશે। આપણે ચેપ્ટર વાઇઝ જોઈશું કે કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે છે અને કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એ આપણે સંપૂર્ણ ડિસ્કશન કરવાના છે। તો છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમારી તૈયારીમાં તમને થોડીક હેલ્પ મળી રહે। હવે સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાનની અંદર જે પાર્ટ બી છે, તમને ઉદાહરણ સર એમસીક્યુ વગેરે, તો જો એમસીક્યુ માટે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને 5 લિંકો આપેલી છે અલગ અલગ વિડીયોની, જે આપણી ચેનલના વિડીયો છે કે જેમાં એમસીક્યુ સોલ્વ કરાયેલા છે, એ સેશન્સને તમે અટેન્ડ કરી લેજો પરીક્ષા પહેલાં એકવાર, જેથી કરીને તમને એમસીક્યુના કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે। હવે પાર્ટ બી મતલબ કે થિયોરિટિકલની વાત આવે તો પાર્ટ બીની અંદર વિભાગ એ ટોટલ તમને 16 ગુણનો પૂછાશે, મતલબ કે 8 પ્રશ્ન તમને પૂછેલા હશે 2-2 માર્ક્સના। એની અંદર બોર્ડનું પ્રશ્નપત્ર તમે જોશો તો પાર્ટ બીમાં 1-8 નંબર એનો હશે, મતલબ કે પ્રત્યેકના 2 ગુણ હશે। હવે એમાં જો તમે ધોરણ 10ની અંદર હતા ને, તો 10માં કેવું હતું કે બ્લુપ્રિન્ટ જે આપેલી હોય ને ઓલમોસ્ટ એ જ પ્રમાણે સેટ થઈને પેપર આવતું હોય, પણ 12 સાયન્સની અંદર એવું મેજોરિટી નથી થતું, અને આ વખતે શક્યતા પૂરી છે કે ભૌતિક વિજ્ઞાનની અંદર બ્લુપ્રિન્ટની અંદર થોડું ઘણું ટ્વિસ્ટિંગ થઈ શકે છે, બરાબર છે। તેના આધારે જ આપણે એવું જ લીધેલું છે કે ભાઈ કયા કયા પ્રકરણમાંથી તમારે 2-2 ગુણના પ્રશ્ન કરવાના। તો જો એક તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 10મું, 11, 13 અને 14, મતલબ કે તમને થાય સારા તો બધા જ આવી ગયા। જો આની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9મું નથી, 10, 11, 12મું નથી, 13 અને 14 છે, મતલબ કે 2 ચેપ્ટર્સના 2-2 માર્ક્સના પ્રશ્નને આપણે સ્કીપ કરેલા છે, બાકીના બધા ચેપ્ટરના 2-2 માર્ક્સના પ્રશ્ન તમારે કરવાના છે। કેમ કે કંઈ પણ થઈ શકે, 3 ગુણનું તમને પૂછેલું છે એમાંથી 2 ગુણનું આવી શકે, જેમાંથી 4 ગુણનું કીધું છે એની અંદરથી 3 ગુણનું આવી શકે, જેમાંથી 3 ગુણનું કીધેલું છે એની અંદરથી 4 માર્ક્સનો મોટો પ્રશ્ન પણ આવી શકે છે। એટલે આ વર્ષ માટે આ મેન્ટાલિટી તમારે પહેલેથી ડેવલપ કરેલી રાખવાની છે, શેની માટે, માર્ચ 2023 માટે। પછી એવું ના કહેતા કે સર આવું થયું અમને તો ખબર જ નથી, મેં તમને આગાહ કરું છું કે ભાઈ ફિઝિક્સની અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર આ પ્રકારનું આ વર્ષે થવાની શક્યતા છે। તો આ એના નંબર્સ થઈ ગયા। બીજું આપણે જોઈએ કે ભાઈ વિભાગ બી, તો વિભાગ બી તમને 18 ગુણનો હશે પાર્ટ બીમાં, વિભાગ બી કે જેની અંદર 3-3 ગુણના પ્રશ્ન પૂછાય છે અને એ તમારે ટોટલ 6 પૂછાશે, તેમાં નંબર તમે જોશો તો 9-14 નંબરના પ્રશ્ન તમારા હશે, પ્રત્યેકના 3 ગુણ હશે, દરેકની અંદર ઇન્ટરનલ 2ની અંદર તમને ઓપ્શન્સ પણ આપશે, પ્રકરણ એની માટે કયા કયા કરવાના છે, તો ભાઈ 1-2ના નહીં કરો તો ચાલશે, 3-4, 5-5ના નહીં કરો તો ચાલશે, 6-7-8ના નહીં કરો તો ચાલશે, 9-10, 11-12 આપણે સ્કીપ કર્યું છે, 13 અને 14, તો આટલા પ્રકરણના તમારે 3-3 ગુણના પ્રશ્ન કરવાના છે। ઓકે, હું તમને લિસ્ટ આપું છું ચેપ્ટર વાઇઝ જેથી કરીને તમને તકલીફ નહીં પડે, પણ આ ધ્યાનમાં રાખજો કે ભાઈ આટલા ચેપ્ટર પર તો મારી નજર જવી જ જોઈએ।
હવે આપણે જોઈએ વિભાગ સી, મતલબ કે જેની અંદરથી 16 ગુણના પ્રશ્ન પૂછાય છે, તો એની અંદર બી ચાર ચાર ગુણના પ્રશ્ન હશે, 15 થી 18, 15, 16, 17 અને 18, અને એની માટે કયા કયા ચેપ્ટર્સ આ વર્ષ માટે અગત્યના છે. તમને એવું થાય કે સર બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો અલગ છે, મોડલ પેપર પ્રમાણે તો અલગ છે. જો તમને આ ચેનલ પર વિશ્વાસ હોય, મારી વાત પર વિશ્વાસ હોય, તો આટલા ચેપ્ટરના તો અચૂક કરજો. બીજું ભલે તમે તૈયાર કરો, કરવું જ જોઈએ, પણ આટલા ચેપ્ટરના ચાર ચાર ગુણના પ્રશ્ન અચૂક તૈયાર કરજો. ભાઈ બીજું, ત્રીજું, સાતમું, નવમું, અગિયારમું અને બારમું, ઓકે? તો આ એક છે કે જેની અંદરથી તમને ચાર ચાર ગુણના પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. હવે આપણે આગળ જોઈએ, ચેપ્ટર વાઇઝ આપણે જોઈશું. અહીંયા તમને ક્વેશ્ચન ટાઈપ લખેલો હશે, મતલબ કે આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્ન આવી શકે છે. તો 2 ગુણના અને 3 ગુણના પ્રશ્ન આવશે, શક્યતા છે માર્ચ 2023 માટે. પ્રકરણનું નામ અહીંયા લખેલું હશે, અહીંયા તમને ક્વેશ્ચન્સનું લિસ્ટ મળશે, અહીંયા ઉદાહરણ મળશે, અહીંયા સ્વાધ્યાય મળશે. આ તમારા ઉદાહરણના નંબર છે, આ તમારા સ્વાધ્યાયના દાખલાના નંબર છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ફટાફટ જોતા જઈશું. જે મને મોસ્ટ પ્રોબેબલી આવે એની શક્યતા લાગતા હોય એની આગળ મેં સ્ટાર માર્ક કરીશ, મતલબ કે એ તો તમારો કડકડાટ તૈયાર હોવો જ જોઈએ. તો આ પેટર્નથી આપણે જઈશું. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો, આ બી એક પ્રશ્ન તમારો અગત્યનો છે. કુલમનો નિયમ લખો અને અદિશ સ્વરૂપે સમજાવો. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો, આ એક અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. બાહ્ય સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર, બરાબર, આ બી આ વર્ષ માટે અગત્યનો પ્રશ્ન છે, તો તૈયાર કરી લેજો. અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભારિત સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો છે. હું દરેકની અંદરથી ત્રણ ચાર પ્રશ્ન, જો આ ટોટલ આઈએમપી ક્વેશ્ચન્સ છે. આઈએમપીમાંથી પછી ટોપ ફેવરિટ કયા એની આગળ મેં સ્ટાર માર્ક કરીશ, જે તમારે ખાસ તૈયાર કરજો, અને બીજા બધા બી તૈયાર કરવાના છે. ફક્ત આઈએમપીના આધારે નથી જોવાનું. આપણે ક્યારેય એવું નથી કહેતા કે આઈએમપી જ તૈયાર કરીને જાઓ. તમારે તૈયાર બધું કરવાનું છે, પણ જે આઈએમપીમાંના ક્વેશ્ચન્સ આવે તો એના પર ફોકસ તમારું વધારે હોવું જોઈએ. ઉદાહરણના કયા કયા અગત્યના છે, તો ભાઈ ઉદાહરણ 1.2, 1.8, 1.9 અને 1.11 આ એક અગત્યના છે. સ્વાધ્યાયમાં આપણે વાત કરીએ તો 1.3, 1.8, 1.9, 1.10, 1.11, 1.15, 1.17, 1.19, 1.21, 1.22 અને 1.23. ફક્ત જોઈ ના રહેતા નોટ ડાઉન એને કરી લેજો, લિસ્ટ બનાવી દેજો. હજુ પણ તમારી પાસે પ્રોપર સમય છે, એનું રિવિઝન કરજો અને એનો ઉપયોગ કરીને બોર્ડની અંદર સારો સ્કોર કરજો. ખાલી જોયા કરશો વિડીયો તો તમને નહીં આવડે, બરાબર. ચેપ્ટર નંબર 2ની આપણે વાત કરીએ એ પહેલાં તમારી માટે એક ગુડ ન્યૂઝ છે કે ભાઈ ગયા વર્ષે ધોરણ 10ની અંદર જે આપણે ધૂમ મચાવી હતી, એવી જ ધૂમ મચાવનાર હવે વિજ્ઞાન પ્રવાહ માટે પણ આપણે વાવાઝોડાના સેશન્સ લાવવાના છે. ધોરણ 12 માટે 13 માર્ચે સવારે 9 વાગે, મતલબ કે ફિઝિક્સનું પેપર તમારું 14 તારીખે છે, એના આગલા દિવસે સવારે 9 વાગે ફિઝિક્સનું વાવાઝોડાનું સેશન કરવામાં આવશે. તો એ દિવસે તમે અટેન્ડ કરજો એને, જેથી કરીને અમુક જે કોન્સેપ્ટ છે તે મારા રિવિઝન થઈ જાય, સરની ગાઈડન્સ તમને મળી જાય, પ્રશાંત સર ખુદ લેવાના છે, તો તમને ઘણો બધો ફાયદો થશે. 1.5 થી 2 કલાકનું સેશન હશે સવારે 9 વાગે, પણ એ દિવસે જોઈને પછી તમે ફિઝિક્સનું પુનરાવર્તન સ્ટાર્ટ કરશો, તો બની શકે કે તમારા માર્ક્સની અંદર થોડો ગ્રોથ તમને જોવા મળે. પણ આ જે છે એને મિસ ના કરતા હું તમને ખાસ કહું છું પર્સનલી, કેમ કે એ સેશન્સ ખરેખર ટીચર પોતાના અનુભવના આધારે ડિઝાઇન કરતા હોય છે, જેથી કરીને પ્રશ્ન એ અને એવા કોન્સેપ્ટ આવવાની શક્યતા વધુ હોય છે. હવે પ્રકરણ નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, તેની અંદરથી 2 માર્કનો, 3 માર્કનો કે 4 માર્ક્સનો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રકરણના વેટેજ પ્રમાણે, પ્રકરણના વેટેજ ઓલરેડી આપણા દેવસત્ય પેપર સેટમાં આગળ આપેલા છે, ત્યાંથી તમે જોઈ શકો છો. બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. વિદ્યુત ડાયપોલના લીધે કોઈપણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટેનું સૂત્ર મેળવો, આ એક અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો, અને કેપેસિટન્સનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે. કેપેસિટન્સમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવો અને તે પરથી એકમ કદ દીઠ ઉર્જાનું સૂત્ર મેળવો. ઉદાહરણની વાત કરીએ તો 2.1, 2.2, 2.6, 2.8 અને 2.10, અને સ્વાધ્યાયની વાત કરીએ તો 2.1, 2.5, 2.6, 2.7, 2.9, 2.10 અને 2.11. જો જે લોકો કદાચ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ મીડિયમવાળા આને ટ્રાન્સલેટ કરી શકે છે, બરાબર. નીચે તમે સ્ક્રિપ્ટ ઓન કરશો તો બી ઇંગ્લિશની અંદર ક્વેશ્ચન લખાઈને આવશે, કાં તો પછી આ ક્વેશ્ચન્સને ગૂગલ પર લઈને બી ટ્રાન્સલેટ કરો.
આ ઉદાહરણ અને ઉદાહરણનો મતલબ થશે ઇલ્યુસ્ટ્રેશન અને સ્વાધ્યાયનો મતલબ થશે એક્સરસાઇઝ. તમે એની અંદર ટિક આઉટ કરી દો, એનસીઆરટીની ટેક્સ્ટબુક લઈને બેસો, તમારા આ બધા ક્વેશ્ચન્સ ટિક આઉટ થતા જશે. ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય છતાં બી આ ક્વેશ્ચન્સનો તમે ઉપયોગ કરી શકો છો. પ્રકરણ નંબર 3ની વાત કરીએ, પ્રવાહ વિદ્યુત માટે, તો એની અંદરથી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવી શકે છે. તો એની અંદર ટોટલ 8 પ્રશ્ન આપણે લીધેલા છે. ભાઈ, ઓમનો નિયમ લખો અને સમજાવો, નાના ધોરણમાં બી પૂછાય, તમને પણ પૂછાઈ શકે. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહ ઘનતામાં પદમાં ઓમનો નિયમ મેળવો, ઓમના નિયમની મર્યાદાઓ, આ એક પૂછાઈ શકે 2 માર્ક્સની અંદર. અવરોધકોનો શ્રેણી જોડાણનું અને અવરોધકોનું સમાંતર જોડાણ, આ બી તમે ધોરણ 10માં શીખ્યા હશો, 12માની અંદર પણ આવી શકે છે. 3 માર્ક્સની અંદર સૂત્ર તારવાનું. વિસ્ટન બ્રિજ એટલે શું? વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સમજાવો, આ બી 3 માર્ક્સ માટે અગત્યનો છે. પોટેન્શિયોમીટરની મદદથી 2 વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવા માટેના પરિપથ દોરીને સમજાવો, અને બીજું છે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષોનો આંતરિક અવરોધ શોધવાની રીત સમજાવો. આ અગત્યનો છે, આની અંદરથી દાખલા પણ પૂછાય છે આ ચેપ્ટરમાંથી. ઉદાહરણમાં 3.3, 3.6, 3.7, 3.8 અને 3.9. સ્વાધ્યાયમાં વાત કરીએ તો 3.1, 3.2, 3.3, 3.4, 6, 7, 8, 9 અને 10 આટલા તમારે સ્વાધ્યાયના દાખલા પર નજર કરવાની છે. બીજું બધું કરવાનું, પણ આ દાખલા તમારે ડિટ્ટો તૈયાર કરી દેવાના, કેમ કે ગુજરાત બોર્ડ તમને લખવાના માર્ક્સ આપે છે. જો સપ્લિમેન્ટરીમાં લખેલું હશે તો માર્ક્સ મળી જશે. પછી તમે કેવી રીતે લખો છો એનાથી ગુજરાત બોર્ડને કોઈ લેવા દેવા નથી. બરાબર, તમને એવું થાય કે ભાઈ ગોખીને લખે તો ચાલે, હું એવું નથી કહેતો કે તમે ગોખો, પણ જો લખેલું હશે, ભલે ગોખીને લખેલું હશે કે સમજીને લખેલું હશે, તમને માર્ક્સ મળશે અને માર્ક્સના આધારે તમને આગળ એડમિશન મળશે. આ હકીકત છે. પ્રકરણ નંબર 4ની વાત કરીએ, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, તો એની અંદરથી 2 માર્ક્સ અને 3 માર્ક્સના પ્રશ્ન આવી શકે છે. ટોટલ 8 પ્રશ્ન આપણે સિલેક્ટ કરેલા છે કે લોરેન્સ બળનું સૂત્ર લખી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળની લાક્ષણિકતાઓ, આ એક અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો, એમ્પિયરનો સર્ટિકલ નિયમ લખો અને સમજાવો, લાંબા સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો, ટોરોઇડ એટલે શું, આ બી એક પૂછાય એવો પ્રશ્ન છે. પ્રવાહધારિત ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર, આ બી એક પૂછાય એવો પ્રશ્ન છે. 2 સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો, આવો બી પ્રશ્ન તમને આવી શકે. અને ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ગાયરોમેગ્નેટિક ગુણોત્તર દ્વારા સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, પૂછાવાની શક્યતાવાળો. ટોટલ 4 આગળ મેં સ્ટાર માર્ક્સ કરેલા છે. ઉદાહરણની વાત કરીએ તો 4.5, 4.7, 4.9, 4.10 અને 4.13 આની અંદરથી ઉદાહરણના દાખલા પૂછવાની શક્યતા છે. સાથે સાથે સ્વાધ્યાયના બી અગત્યના દાખલા હું તમને બતાવી દઉં છું. 4.2, 3, 4, 5, 6, 9, 10, 11, 12 અને 13 આના પર અચૂક તમારે નજર કરી લેવાની. હવે જો તમને એવું થતું હોય કે અમારો તો જો સિલેબસ બાકી છે, બરાબર અમને શીખવાડ્યું નથી, તો જો સંકલ્પ એપ્લિકેશન ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહી છે છેલ્લા 3 વર્ષથી અને આ વર્ષે પણ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ 2 મહિના, 3 મહિના, 1 મહિના માટે પણ સંકલ્પ પર સબસ્ક્રિપ્શન લઈ રહ્યા છે, જેથી કરીને એમને જે ચેપ્ટર પર તકલીફ હોય એ ચેપ્ટર એ લોકો જોઈ શકે. બરાબર, અત્યારે 2024ની બેચની અંદર તમે સિલેક્ટ કરશો ને તો સિલ્વર બેચમાં તમે પર્ટિક્યુલર કોઈ એક સબ્જેક્ટ બાય કરવો હશે તો બી તમે કરી શકશો, જેથી કરીને તમારું પુનરાવર્તન વ્યવસ્થિત થઈ જાય. કોઈ એક ચેપ્ટર તમારે જોવું હશે તો બી તમે એક નાની એમાઉન્ટ પે કરી અને તમે જોઈ શકો છો. અને ફૂલ કોર્સ તમારે એનરોલ કરવો હોય તો બી તમને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ, મતલબ કે અપ ટુ 75% ઓફ રાખેલા છે બધા જ કોર્સિસ પર. અને યાદ રાખજો, એ ઓફર ના મિલેગા દુબારા, કેમ કે આ ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલેથી સબસ્ક્રિપ્શન લીધેલા છે ઘણે બધા કિંમત ચૂકવીને. તમને અત્યારે છેલ્લે છેલ્લે થોડુંક તમને હેલ્પ મળે એના માટે આ અર્લી બર્ડ ઓફરની અંદર જ તમને લાભ આપવામાં આવે છે. તમારા ભાઈ બહેનને કહેજો કે ભાઈ પહેલેથી સબસ્ક્રિપ્શન લઈ લે, અને તમારે કોઈ ચેપ્ટર વગેરે ભણવાનું બાકી હોય તો તમે હજુ પણ સમય બગડ્યો નથી, તમે એનો ઉપયોગ કરી શકો છો. તો 999-833-9958 પર કોલ કરીને ડેમો લેક્ચર્સ જોઈ લો, કાં તો પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે એને ભરી દો, તો સામેથી તમને કોલ આવશે, ડેમો લેક્ચર્સની વ્યવસ્થા થઈ જશે, જેથી કરીને તમારું રિવિઝન વ્યવસ્થિત થઈ જાય. બરાબર, તો કેમ કે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે રિવિઝન કરવા માટે એકમાત્ર વિકલ્પ અવેલેબલ છે, એ છે સંકલ્પ. બરાબર, હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 5, ચુંબકત્વ અને દ્રવ્ય. એમાં ક્વેશ્ચન ટાઈપ 2 માર્ક્સના તમને આવી શકે છે અને 2 માર્ક્સની અંદર બી દાખલો પૂછવાની શક્યતા વધુ હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને લાક્ષણિકતાઓ જણાવો, નાના છોકરા જેવું કે તમને હેલ્લું પેપર આપે તેની અંદર આ ક્વેશ્ચન તમને જોવા મળે. ભૂચુંબકીય તત્વો અથવા ભૂચુંબકીય પ્રાચલો સમજાવો, કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો સમજાવો,
उदाहरण नी अंदर 5.1, 5.8, 5.9 अने 5.10 अने स्वाध्याय नी अंदर 5.3, 5.5, 5.8, 11, 11 बे वखत आई गयो, 12, 13, 14 अने 24 आ तमने पूछाई शके छे। प्रकरण नंबर 6 नी वात करिए तो विद्युत चुंबकीय प्रेरण क्वेश्चन टाइप 2 अने 3 प्रकार नी अंदर थी पूछाई शके, 2 मार्क्स ना अने 3 मार्क्स ना। टोटल 5 प्रश्न आपणे अगत्यना लीधेला छे। विद्युत चुंबकीय प्रेरण अंगे फेराडेनो नियम लखो अने समझाओ, लेंजनो नियम लखो अने ऊर्जा संरक्षणनो विशिष्ट कथन छे समझाओ, चुंबकीय क्षेत्रमां लंब रूपे यू आकारना वाहकनी भुजाओ पर गति करता सळियामां उद्भवता गतिकीय ईएमएफનું સૂત્ર, આ એક અગત્યનો પ્રશ્ન છે। આત્મપ્રેરકત્વ સમજાવી આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર, આ બી એક અગત્યનો છે। ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનો યુ બરાબર હાફ એલઆઈ સ્ક્વેર મેળવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે। તો ખાસ તૈયાર કરવાના, બધા જ કડકડાટ કરી દેજો। ઉદાહરણની વાત કરીએ તો 6.2, 6.3, 6.6, 6.7, 6.8, 6.9 અને 6.11 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 6.3, 6.4, 6.5, 6.6, 6.7, 6.8 અને 6.9। તો આ એક અગત્યના દાખલા થઈ ગયા કે જે તમારે અચૂક બોર્ડની પરીક્ષા પહેલા જોઈને જવાના છે। પ્રકરણ નંબર 7 પ્રત્યવર્તી પ્રવાહની વાત કરીએ તેની અંદરથી 2 માર્ક્સ અને 4 માર્ક્સના પ્રશ્ન આવી શકે છે, તો એ પ્રમાણે તૈયારી કરજો। અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સમીકરણ મેળવો અને માત્ર અવરોધક માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો, આ બી તમને પૂછાઈ શકે છે। માત્ર ઇન્ડક્ટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો, વી અને આઈના આલેખ દોરો તથા માત્ર ઇન્ડક્ટર માટે પાવરની ચર્ચા કરો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે। માત્ર કેપેસિટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે, આ 4 માર્ક્સમાં આવું પૂછાય, પ્રવાહનું સમીકરણ મેળવો, વી અને આઈના આલેખ દોરો અને માત્ર કેપેસિટર માટે પાવરની ચર્ચા કરો। LCR શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ ઇમ્પિડન્સ અને કળાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની રીતે મેળવો અને LCR શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની તીક્ષણતા માટેનું સમીકરણ ક્વોલિટી ફેક્ટર ક્યુનું સૂત્ર તારવો, આ બે એક અગત્યનો છે। આમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન આવવાની શક્યતા છે, તો કડકડાટ તૈયાર કરી લેજો। LC દોલનો માટે વિકલ સમીકરણ મેળવી પ્રવાહનું સમીકરણ મેળવો અને ટ્રાન્સફોર્મર એટલે શું તેના સિદ્ધાંત રચના અને કાર્યપદ્ધતિ, આ બે એક અગત્યનો છે। આમાંથી દાખલો બી અમુક વખતે પૂછાઈ જતો હોય છે, તો ઉદાહરણમાં 7.1, 7.2, 7.4, 7.6 અને 7.8 અને સ્વાધ્યાયની અંદર 7.1, 2, 3, 4, 6, 8, 10 અને 11 આટલા તમારે પ્રકરણ નંબર 7માં કરવાના છે। કોઈકને કદાચ એવું થાય કે ભાઈ આટલા બધા આઈએમપી હોય, જો તમારો આખો સિલેબસ છે ને દરિયા જેવડો છે, એ દરિયામાંથી હું થોડુંક ખાબોચિયું કાઢીને લાવ્યો છું, છતાં બી આટલા બધા ક્વેશ્ચન્સ થાય છે, તમે આખે આખું પુનરાવર્તન કરશો તો એટલા બધા ક્વેશ્ચન્સ છે કે ના પૂછો વાત, એની અંદર બી ટીચર દ્વારા અનુભવના આધારે ફિલ્ટર કરી કરી કરીને તમને આટલા ક્વેશ્ચન્સ આપવામાં આવે છે। હવે તમે જો આટલા બી ના કરી શકતા હોય તો તમે બોર્ડની પરીક્ષાની અંદર સારો સ્કોર નહીં કરી શકો, આ હું તમને શ્યોરિટી સાથે કહું છું। પણ જો તમારે કરવો છે તો આ ક્વેશ્ચન્સને પ્રાયોરિટી આપો, એ સિવાયના સમયની અંદર બીજું બધું તૈયાર કરો અને પછી બોર્ડની પરીક્ષા આપવા માટે જશો, તો બની શકે કે તમારું રિઝલ્ટ સારું આવે, સુધરેલું આવે અને તમારા માર્ક્સની અંદર વધારો થાય। હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, ક્વેશ્ચન ટાઈપ્સ અહીંયા છે 2 માર્ક્સ, મેક્સવેલના 4 સમીકરણો લખો ડાયરેક્ટલી, આવું પૂછાઈ શકે। વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો 2 માર્ક્સમાં, વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિભાગોની ટૂંકમાં માહિતી આપો, આવું પણ પૂછાઈ શકે। ઉદાહરણ પૂછાય 8.2, 8.3, 8.4, 8.5 અને સ્વાધ્યાયમાં 8.4, 8.5, 8.7, 8, 10 અને 12 આટલા તમારે એક નાનકડું ચેપ્ટર છે, 2 માર્ક્સ એની અંદરથી પૂછાઈ શકે છે। જે લોકો નીટની પરીક્ષા આપવાના છે, મતલબ કે મેડિકલ ફિલ્ડની અંદર જવા ઈચ્છે છે, મેડિકલ પેરામેડિકલની અંદર, તો નીટની પરીક્ષા પ્રેક્ટિસથી સોલ્વ થતી હોય છે, મતલબ કે જે વિદ્યાર્થીઓ ક્રેક કરતા હોય છે એ લોકો છેલ્લે છેલ્લે કોઈ ક્રેશ કોર્સ વેશ કોર્સ નથી કરતા, એ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, મતલબ કે એ લોકો પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ તમને અત્યારે ગુજરાતમાં એક જ જગ્યાએ કરવા મળી રહી છે। નીટની હેન્ડબુક તમે પરચેસ કરશો તેની સાથે તમને 25 મોકની મોક ટેસ્ટ સિરીઝ ફ્રીમાં અવેલેબલ મળે છે, તો જેને પણ ના મંગાવ્યું હોય, કેમ કે બી ગ્રુપનો પેપર સેટ તમને જેવી રીતે ના મળ્યો એવી રીતે આ બુક પણ નહીં મળે, તમને કદાચ મોંઘું લાગતું હોય, તો યાદ રાખજો હરીફાઈ ગમે તેટલી હોય, શ્રેષ્ઠ કદી સસ્તું ના હોય ને સસ્તું કદી શ્રેષ્ઠ ના હોય, મારુતિની કિંમત મારુતિ જ હોય અને મર્સિડીઝની કિંમતમાં મર્સિડીઝ હોય, બંનેની અંદર કમ્પેરિઝન ના થાય, બરાબર? તો જેને પણ એવું લાગતું હોય કે ભાઈ મારા ડ્રીમને પૂરું કરવા માટે 1200 રૂપિયા કંઈ જ નથી, હું પ્રેક્ટિસ કરીશ તો ડેફિનેટલી નીટની અંદર સારો સ્કોર લઈ આવીશ, તો આ 25ની ટેસ્ટ સિરીઝ તમને ફ્રી મળે છે, સાથે સાથે આ 6 હેન્ડબુક છે, 3 હેન્ડબુક છે અને 3 મોક ટેસ્ટ પેપર છે,
એ બી તમને ફ્રી મળે છે. કેશ ઓન ડિલિવરી તમારા ઘરેથી મળી જશે, મતલબ કે ઘર સુધી તમારા આવી જશે, જ્યારે ઘરે પહોંચે ત્યારે પૈસા આપવાના. એમેઝોન પર અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મંગાવવું હોય તો મંગાવી લેજો, પછી પાછળથી છેલ્લે છેલ્લે લેવા આવશો તો નહીં મળે. અત્યારે છે સ્ટોક તો મળી જશે, બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. પ્રકરણ નંબર 9ની વાત કરીએ કે ભાઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, તેમાં ક્વેશ્ચન ટાઈપ 3 અને 4 આની અંદરથી આવી શકે છે. તો યાદ રાખજો, જો અમુકની અંદર તમને એવું થશે કે ભાઈ આમાંથી તો 3 માર્ક્સનું પૂછાય છે, સર 2 માર્ક્સનું કહે છે, આમાંથી તો 4 માર્ક્સનું પૂછાય છે, સર 3 માર્ક્સનું કહે છે, ભાઈ જો બ્લુપ્રિન્ટની અંદર ચેન્જીસ થવાની શક્યતા છે, એટલે અમે આ પ્રમાણેના ક્વેશ્ચન્સ તમને આપ્યા છે. જો તમારે આ પ્રમાણેની તૈયારી કરીને જશો તો તમને ફાયદો થશે. તમને એવું હોય કે ભાઈ ના હું તો મોડેલ પેપર પ્રમાણે જ કરીશ, તો પછી એ દિવસે બની શકે કે તમને ઝાટકો લાગે કે ભાઈ ઓહો આમાંથી તો 4 માર્ક્સનો પ્રશ્ન આવી ગયો, મેં તો 3 માર્ક્સના કરેલા છે. તેવું ના થાય એના માટે તમે પહેલેથી મેન્ટાલિટી સાથે આ પ્રમાણેના ક્વેશ્ચન્સ રેડી કરીને જશો, તમને તકલીફ નહીં આવે. ઓકે, આટલો વિશ્વાસ હોય ચેનલ પર, તમને કદાચ હોય તો પછી નીચે કોમેન્ટ કરીને લખજો કે ના સર તમે રહી વાત છે એને હું અનુસરીશ અને એ પ્રમાણેની તૈયારી પર જરૂરથી ભાર આપીશ. બીજું, તમારી ઈચ્છા હોય એ પ્રમાણેનું બધું જ તૈયાર કરજો, પણ આ ક્વેશ્ચન્સને ક્યારેય અવગણવાની કોશિશ ના કરતા, બરાબર છે. ચલો, તો કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, ગોળીય સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ, માધ્યમના વક્રીભવનાંક અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાના પદમાં મેળવો, પાતળા લેન્સ માટે લેન્સનું સૂત્ર, આ એક અગત્યનો પ્રશ્ન છે, સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજકની અસરકારક કેન્દ્રલંબાઈનું સૂત્ર, પ્રિઝમ માટે આપાત કોણ, નિર્ગમણ કોણ, વિચલન કોણ, પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, તો આ એક અગત્યના પ્રશ્ન છે, 4 માર્ક્સની અંદર બી અમુકવાર પૂછાઈ જતા હોય છે, તો તૈયાર કરજો. દાખલો બી આવતો હોય છે, ઉદાહરણ 9.3, 9.4, 9.8 અને 9.9, અને સ્વાધ્યાયની અંદર 9.1, 9.2, 9.6, 7, 8, 9, 10, 16 અને 20, આટલા પર જરૂરથી તમારે નજર કરવાની છે. પ્રકરણ નંબર 10ની વાત કરીએ, તરંગ પ્રકાશશાસ્ત્ર, આ બી એક અગત્યનું અને મોટું ચેપ્ટર છે, એમાંથી બી 2 માર્ક્સ કે 3 માર્ક્સના પ્રશ્ન આવતા હોય છે. હાઇગેન્સના સિદ્ધાંતની તરંગ અગ્ર સમજાવો, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો, પ્રકાશ માટે ડોપલર અસર એટલે શું અને જોડે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. યંગના 2 સ્લિટ પ્રયોગની મદદથી પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર મેળવો, વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત તફાવત અને સરખામણી જણાવો. આની અંદરથી દાખલો પૂછાતો હોય છે મેજોરિટી વ્યતિકરણ ભાતનો, 3 માર્ક્સનો, તો ખાસ આ દાખલાઓ પર નજર રાખજો. 10.1 ઉદાહરણમાં, 10.3, 10.5 અને 10.7, સ્વાધ્યાયની અંદર 10.1, 10.2, 10.3, 10.4, 10.5, 10.6, 10.7 અને 10.10, આટલા દાખલા અચૂક જોઈ લેજો. થિયરી બી જોવાની, દાખલા પણ જોવાના. પ્રકરણ નંબર 11ની વાત કરીએ, ભાઈ વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, તો એની અંદરથી 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સનું કંઈ બી પૂછાઈ શકે છે, બરાબર છે. મતલબ કે મલ્ટી ટેલેન્ટેડ ચેપ્ટર છે, તેનાથી કંઈ બી પૂછાઈ શકે છે, તો ખાસ તૈયાર કરજો. દાખલા બી અગત્યના છે ને થિયરી અગત્યની છે. આ એક જ ચેપ્ટર એવું છે કે જેના પર તમારે ફૂલ ભાર આપવાનો છે અને આની અંદર ટ્વિસ્ટિંગ થવાના ચાન્સીસ પણ છે, બરાબર. ધાતુમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુનું વર્ક ફંક્શન સમજાવો, ધાતુના ઇલેક્ટ્રોનની ઉત્સર્જન મેળવવાની રીત સમજાવો, ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા જણાવો, આ અગત્યનો પ્રશ્ન છે. બતાવો કે તરંગવાદ ફોટોઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે. ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઇનની સમજૂતી આપો અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. તો આ 3 અગત્યના છે, બાકીના 3 બી કરજો, છોડી ના દેતા. ઉદાહરણની વાત કરીએ તો 11.1, 11.2, 11.3, 11.4, 11.5, 6 અને 7, અને સ્વાધ્યાયની વાત કરીએ તો 3, 11.3, 4, 5, 9, 10, 11, 12, 13, 14, 15, 18 અને 19, આટલા તમારે સ્વાધ્યાયના દાખલા કરવાના છે. પણ આ ચેપ્ટર પર થોડીક વધારે ફોકસ આપીને બી તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 12ની વાત કરીએ, પરમાણુઓ, તેની અંદરથી બી 2 માર્ક્સ કે 4 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવી શકે છે. પરમાણુના ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મેળવો, બોહરના પરમાણુ મોડેલની સફળતા સમજાવો, આવું બી પૂછાઈ શકે, રુથરફોર્ડના પ્રયોગના મોડેલની મર્યાદાઓ પૂછાઈ શકે, બોહરના અધિકતર જણાવો, સ્વીકૃતિ જણાવો અથવા બોહરનું પરમાણુ મોડેલ સમજાવો, બોહર મોડેલ પરથી પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો, આ એક અગત્યનું છે સૂત્ર મેળવવાનું, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા સમજાવવાનું, એ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટનાઇઝેશન સમજાવો અને બોહરના મોડેલની મર્યાદા જણાવો, આ બી તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. દાખલો તમને આવી શકે છે 4 માર્ક્સની અંદર, ઉદાહરણમાં 12.3, 12.5 અને 12.6, સ્વાધ્યાયમાં 12.3, 12.4, 12.5, 12.6, 12.7, 12.8, 12.9 અને 12.10, આટલા દાખલા તમારે
करवाना छे। तेरमी आपणे वात करीए न्यूक्लियस, तो एनी अंदरथी बे मार्क्स के त्रण मार्क्सना क्वेश्चन्स आवानी शक्यता छे। आपणे जोई लईए फटाफट न्यूक्लियसनी दळ क्षतिमां समजावानी बंधन ऊर्जानो सूत्र मेळवो, रेडियो एक्टिव क्षय माटे चर घातांकીય નિયમ મેળવો, આ એક અગત્યનો પ્રશ્ન છે। વિભંજન એટલે શું, આર બરાબર લેમ્ડા એન સંબંધને મેળવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે। અને અર્ધાયુ એટલે શું, અર્ધાયુ સમીકરણ મેળવો, તો આ ત્રણ અગત્યના પ્રશ્ન છે। સાથે સાથે સરેરાશ જીવનકાળ એટલે શું, સરેરાશ જીવનકાળનો અર્ધાયુ સાથેનો સંબંધ એવું બી પૂછાઈ શકે। અને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું, તેમાં રહેલી મુશ્કેલી જણાવી તેનું નિવારણ પણ જણાવો। દાખલા બી આવી શકે છે આની અંદરથી, 13.1 ઉદાહરણમાં 13.3, 13.4 અને 13.6। સ્વાધ્યાયની વાત કરીએ તો 13.3, 13.4, 5, 7, 13, 17, 18, 19 અને 21 આટલા પર તમારે અચૂક નગર કરીને જશો ને ભાઈ, ખાલી વિડીયો જ જોશો, હમણાં ટીક આઉટ કરી દો એનસીઆરટીમાં અને તૈયારી કરવા માટે બેસી જાઓ। છેલ્લું ચેપ્ટર આપણે જોઈ લઈએ, પ્રકરણ નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથો, એમાંથી બી બે માર્ક્સ કે ત્રણ માર્ક્સનું આવી શકે। મેજોરિટી તમને લોજિક ગેટ વિશે પૂછાતું હોય છે આની અંદરથી, કોઈ દાખલો પૂછાય કાં તો પછી તમને કોઈ થિયરી પૂછાય। જોઈ લઈએ ટોટલ 10 થિયરી આપણે અગત્યની કાઢેલી છે। અર્ધવાહકોમાં હોલની સંકલ્પના સમજાવો, તફાવત પૂછાઈ શકે પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકો, પીએન જંકશન માટે ડિપ્લેશન સ્તર અને બેરિયર પોટેન્શિયલ પૂછાઈ શકે, પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયર લાક્ષણિકતા પરિપથ અને આલેખ દોરીને સમજાવો એવું બી પૂછાઈ શકે, પીએન જંકશન ડાયોડની રિવર્સ લાક્ષણિકતા પરિપથ અને આલેખ દોરીને સમજાવો આવું પણ પૂછાઈ શકે, રેક્ટિફાયર એટલે શું, અર્ધ તરંગ રેક્ટિફાયર આકૃતિ દોરીને સમજાવો, પીએન જંકશન ડાયોડનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ આકૃતિ દોરીને સમજાવો, વોલ્ટેજને શુદ્ધ કરવા સાદા ફિલ્ટરમાં પરિપથનું વર્ણન કરો આવું બી પૂછાઈ શકે। આ અગત્યનો પ્રશ્ન છે, લોજિક ગેટ એટલે શું, નોટ એન્ડ ઓર નેન્ડ નોર ગેટ માટે સંજ્ઞા, બુલિયન સમીકરણ, ટ્રુથ ટેબલ આવું કંઈ બી તમને પૂછી શકે, એલઈડીની રચના કાર્ય અને ઉપયોગ જણાવો। ઉદાહરણ બી આની અંદરના અમુક અગત્યના છે, 14.2, 14.5, 14.8, 14.9 અને 14.10। અને સ્વાધ્યાયની વાત કરીએ તો 14.1, 14.4, 14.5, 14.6, 14.7, 14.8, 11, 12, 13 અને 15 આટલા તમારે પ્રકરણ નંબર 14માંથી તૈયાર કરવાના છે। મતલબ કે તમારા 14 પ્રકરણનું ડિટેલની અંદર કેવા કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે, કયા કયા દાખલા આવી શકે છે, બે માર્ક્સ માટે કયા અગત્યના છે, ત્રણ માર્ક્સ માટે કયા અગત્યના છે, ઇવન ચાર માર્ક્સ માટે કયા કયા ચેપ્ટર પર તમારું ફોકસ વધારે રહેવું જોઈએ એ સંપૂર્ણ આપણે ડિસ્કશન કરી લીધું। છતાં બી તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર પૂછી શકો છો, ત્યાં તમને એનો રિપ્લે નહીં મળે પણ એના આધાર પર કોઈ Q&A સેશનની અંદર તમારો એ ક્વેશ્ચન લેવાનો અમે પ્રયત્ન કરીશું। વિડીયો પર 5,500 લાઇકનો ટાર્ગેટ છે, જેવો 5,500 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે એના બીજા દિવસે તમને સેમ આ જ પેટર્ન પ્રમાણેના કેમેસ્ટ્રીના એટલે કે રસાયણ વિજ્ઞાનના IMP ક્વેશ્ચન્સ મળી જશે કે જે તમને માર્ચ 2023માં સારો સ્કોર કરવામાં હેલ્પફુલ થશે। તમને જો આ ચેનલ પર વિશ્વાસ હોય, વિકી સર પર વિશ્વાસ હોય તો ડેફિનેટલી આ ક્વેશ્ચન્સને અવગણવાની હિંમત ના કરતા અને તૈયાર કરીને જ જજો। બીજું ભલે તમે તૈયાર કરો પણ ક્વેશ્ચન્સ પર તમારી નજર હોવી જોઈએ, જેથી કરીને બોર્ડમાં એક ક્વેશ્ચન પૂછાય તમે કડકડાટ એને લખી શકો। તમે જો કોઈક જગ્યાએથી હરતા ફરતા આવી ગયો, તમારા મિત્રએ તમને વિડીયો શેર કર્યો હોય, તમને ખબર પડી હોય, આમ તો તમે મેજોરિટી જાણતા જ હશો, છતાં બી તમને ના ખબર હોય અને તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે તમને વ્હાઇટ કલરનું બટન આપેલું, તમે કે રેડ કમ નહીં બોલતા, એ રેડ બટન હવે વ્હાઇટ થઈ ગયું છે, તો વ્હાઇટ કલરનું બટન આપેલું છે તેને દબાય, જોડે બેલ આઇકન દબાઈ દેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષા વખતે આ પ્રમાણેનો કોઈ વિડીયો આવે તો તમને એની મદદ મળી શકે, નોટિફિકેશન મળી શકે। આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું, ત્યાં સુધી આવજો।